તાલીમાર્થીનો જ્યારે આપણે કોઈ વાલ દેખાડીએ અને કહી દઈએ કે આ આ પ્રકારનો વાલ છે તો ત્યારે એ લોકો એને યાદ કરી લેતા હોય છે પણ સમજતા નથી હોતા કે આ વાલનું નામ આવી જ રીતે કેવી રીતે જે આપણે અહીંયા એક્સપ્લેન કરશું આ પહેલો વાલ છે એ ગ્રેટ વાલ છે જે આપ જોઈ શકો છો કે એનો જે બોડી સેક્શન છે એ આ રીતે સ્ટ્રેટ હોય છે અને જો એને અંદરથી જોઈએ તો આ રીતે ગેટ એક સમાઈ શકે એ પ્રકારનું હોય છે અને આ એનો ઉપરનો ભાગ છે વ્હીલ સ્ટેમ અને આ એ જે ગેટ છે આ ગેટ સેક્શન આ પ્રકારનો હોય છે જેના કારણે આ વાલને ગેટ વાલ કહેવામાં આવે છે ત્યારબાદ આપણી પાસે જે બીજો વાલ છે આ છે ગ્લોબ વાલ આપ એનો બોડી સેક્શન જોઈ શકો છો કે એરો છે એટલે કે આ ડાબી સાઈડથી જમણી સાઈડ ફ્લો થશે અને આ રીતનો બોડી સેક્શન હોય છે અંદરની સાઈડ આવી રીતે હોય છે અને જે એનો ઉપરનો બોડી ભાગ છે એ આવી રીતનો હોય છે અહીંયા વિલો હશે સ્ટેમ્પ અને આ આ જે સેક્શન છે જે થોડું વાટકા ટાઈપનું છે એ વાલની વચ્ચે સેટ થઈ જશે એટલે જ્યારે પણ લિક્વિડ એન્ટર થશે તો એ આ ગ્લોબ સેક્શનના લીધે ત્યાં રોકાઈ રહેશે અને જેમ જેમ આપણે ગ્લોબ વાલ ખોલશું એ પ્રમાણે આ પાર્ટ ગ્લોબ પાર્ટ છે થોડો ઉપર જશે અને એ પ્રમાણે જે પણ ફ્લૂડનો ફ્લો છે એ આગળ વધશે આપણી પાસે જે ત્રીજો વાલ છે એ આ વાલ છે બોલ વાલ એને બોલ વાલ એટલે કહેવામાં આવે છે કે જે એની અંદરનો સેક્શન હોય છે આ સેક્શન એ ગોળ બોલ ટાઈપનો હોય છે અને એની વચ્ચે હોલ હોય છે એટલે જ્યારે આપણે એને ઓપન કરશું ત્યારે હોલ થ્રુ ફ્લુડ આ સાઈડથી પેલી સાઈડ ફ્લો થશે અને વળી પાછું બંધ કરશું એટલે આ સેક્શન આગળ આવીને બંધ થઈ જશે આપણી પાસે જે ચોથો વાલ છે એ છે ચેક ચેકવાલ જેને આપણે નોન રિટર્ન વાલ પણ કહીએ છીએ અને વી વાલ પણ કહીએ છીએ આપ એનો આ બોડી સેક્શન જોઈ શકો છો કે એરો જમણી સાઈડથી ડાબી સાઈડ જાય છે એનો મતલબ આ વાલમાં ફ્લો જમણી સાઈડથી ડાબી સાઈડ જશે અને નોન રિટર્ન એટલે કે ફ્લો એક જ ડાયરેક્શનમાં જમણી સાઈડથી ડાબી સાઈડ જ થશે બેક ફ્લો આ વાલની વાલથી મદદથી થશે નહીં જેમાં એના અંદરના સક્ષમ આપ જોઈ શકો છો કે આ રીતે એક સ્વિમ ગેટ ટાઈપનું હોય છે જેમાં જે પણ ફ્લૂ ફ્લો થશે એ જમણી સાઈડ થી આવશે અને ફોર્સના લીધે એ ગેટ હશે થોડો ઉપરની તરફ રહેશે અને જો આપણે ફ્લો બંધ થઈ જશે તો આ ગેટ નીચે થઈ જશે જેથી જે પણ ફ્લો છે એ બેક એટલે કે પાછો નહીં આવી શકે બસ આ એક ખાસિયતને લીધે આ વાલને નોન રિટર્ન વાલ અથવા ચેક વાલ કહેવામાં આવે છે ત્યારબાદ આપણી પાસે આ પાંચમો વાલ છે એ છે ડાયફ્રમ વાલ આપણે એનો બોડી પાર્ટ જોઈ શકો છો કે આવી રીતે આ શેપમાં હોય છે અને એની અંદરની સાઈડ આવી રીતે ગાસ્કેટ હોય છે રબરનું અને જેનો ઉપરનો ભાગ હોય છે આ પ્રકારનો હોય છે હવે આપણે જ્યારે બી આ વાલ બંધ કરશું ત્યારે આ ગાસ્કેટ એ દબાશે અને જે પણ ફ્લો છે એને કંટ્રોલ અથવા સ્ટોપ કરશે જેના કારણે આ ડાયફ્રમ વાલ એના કારણે કહેવાય છે ત્યારબાદ આપણી પાસે જે છઠ્ઠા પ્રકારનો વાલ છે અહીંયા એ છે બટરફ્લાય વાલ આપ જોઈ શકો એમ બટરફ્લાય એટલે કે પતંગિયાની પાંખની જેમ આ ચાલુ બંધ થશે એના જ કારણે આ વાલને બટરફ્લાય વાલ કહેવામાં આવે છે ત્યારબાદ આપણી પાસે જે સાતમો વાલ છે અહીંયા એ છે નિડલ વાલ આપ જો જોઈ શકતા હોય અંદર તો જે ઓપન ને ક્લોઝ માટે જેનો અંદરનો ઇન્ટરનલ બોડી પાર્ટ છે એ નીડલ એટલે કે સોય જેવા શેપનો હોય છે જેનાથી આપણે જે ફ્લો હોય એ મિનિમમ લેવલ ઉપર કંટ્રોલ કરી શકીએ અથવા એક્યુરેટલી કંટ્રોલ કરવો હોય તો આ નીડલ દ્વારા વાલ દ્વારા કરી શકીએ છીએ એની માટે આ વાલ વપરાય છે એક્યુરેટ ફ્લો કંટ્રોલ કરવા માટે જે આઠમા પ્રકારનો વાલ છે એ છે સેફટી વાલ સેફટી વાલ અથવા પ્રેશર રિલીફ વાલ પણ આને કહેવામાં આવે છે એ આ પ્રકારનો નાની સાઇઝમાં પણ હોઈ શકે કે જ્યારે આ કન્ટેનરમાં પ્રેશર અમુક લિમિટ કરતાં વધી જશે ત્યારે અંદરેલી સ્પ્રિંગ એ થોડી ઉપર જશે અને એના કારણે અહીંયા જે નાનો હોલ છે ત્યાંથી પ્રેશર રિલીઝ થઈ જશે જેથી આ સાધન બચી જાય નુકસાન થતું અને બચી જાય અથવા બીજો કોઈ મોટો અકસ્માત થવાનો ભય ના રહે